લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. એસલાઈવ વેબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચાર તારીખ એટલે વલ્લભાચાર્ય વૈકુંઠ ગયા હતા તે દિવસ, એટલે કે સ્કંદ પંચમી, એટલે કે અષાઢ પાંચમ, પાંચમું નવરાત્ર, ગુપ્ત નવરાત્રનું. 5 તારીખે કૃષ્ણ ષષ્ઠી છે, શિવજીના પુત્ર કાર્તિકેયજીની પૂજા અર્ચન ધ્યાન કરવાનો દિવસ, અને કસુંબા ષષ્ઠી પણ કહેવાય છે. આ એક અલૌકિક છે, પણ ઉત્તર ભારતમાં અને નેપાળમાં ખૂબ મનાવાય છે. 6 તારીખની વાત કરું તો વર્લ્ડ જુનોસિસ ડે છે. જુનોસિસ એટલે આપણે પ્રાણીઓ પાળીએ, આ પ્રાણીઓ જે પાળીએ તે પ્રાણીઓની સાથે આપણો સહવાસ થાય, અને તેના કારણે ઘણા પ્રકારના રોગો આપણામાં આવે. આપણે ખબર જ છે કે ચામરજડિયામાંથી પણ આપણા રોગ, કે પ્રાણીઓ ખાઈએ તેમાંથી પણ રોગ આવે, એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે. એની જાગૃતતામાં તેનું પ્રિવેન્શન કેવી રીતે કરાય, આ બધું જ એની પર અભ્યાસ થાય છે, એનો આ દિવસ. 7 તારીખે ગુપ્ત નવરાત્રની 8મ એટલે દુર્ગા અષ્ટમી, તે દિવસે વર્લ્ડ ચોકલેટ ડે. ચોકલેટ ડે તો આમતોર પર બધા જેવું કે વેલેન્ટાઇન ડે ના આગળ 2-4 દિવસ પહેલા ચોકલેટ ડે ને બધા ડે આવે, બરોબર છે, એવું નથી. ખરેખર ચોકલેટ ડે આ છે, અને ચોકલેટો વિવિધ પ્રકારની ચોકલેટ, કઈ ચોકલેટ કેટલા પ્રોટીન્સ વાળી હોય છે, કઈ ચોકલેટમાં કેટલું સત્વ ભરાયેલું છે, તેવું અભ્યાસ કરીને તેનું પ્રદર્શન ને બધા કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યાં દિવસ વિશ્વ ચોકલેટ દિવસ. 9 તારીખે ગૌરીવ્રતનો પ્રારંભ થશે, અને આજે ગુપ્ત નવરાત્ર શરૂ થયા છે તે પૂર્ણ થાય છે. 10 તારીખની વાત કરીએ તો દેવસેની એકાદશી એટલે દેવપોઢી એકાદશી, તે દિવસે પંઢરપુરમાં યાત્રા થાય વિઠોબાના માટે, અને સાથે સાથે આ દિવસ એટલે મોરેસલામી ઇબ્રાહીમ સાહેબ મુસ્લિમ સંપ્રદાયના, તેમણે પોતાના દીકરાની શહાદત કરવાની તૈયારી કરી દીધી ત્યારે તેની જગ્યાએ તબ્બુ આવી ગયું, એટલે કે ઘેટું આવી ગયું. તેના માનમાં ઉજવાતો દિવસ પોતાના નામે બલી ચડાવવાનો, બકરા કાપવાનો દિવસ, એટલે બકરા ઈદ. સાથે સાથે આ એકાદશી છે, ચતુર્માસ તો પ્રારંભ થાય છે. વર્ષા ઋતુના આ 4 મહિના ઘણા બધા વ્રતો રાખતા હોય છે, સાથે સાથે સંતોની પણ પોતાની પ્રક્રિયાઓ ચાલુ થાય છે 4 મહિના માટે. આપ સૌના જીવનના અંદર આ આવનાર દિવસો ખૂબ ખૂબ શુભ કરતા રહે, અને આપ સૌનું જીવન ધન્યતાથી ભરેલું રહે તેવી શુભકામના સાથે અસ્તુ શુભમ ભવતુ.